ಸ್ಮಿತರುಚಿರ್ ಪೂರ್ಣೇಂದು ವದನ ಪ್ರಫುಲ್ಲಂಭೋಜನ್ಮಚ್ಛದಸದೃಶ ಸೋಭಾಕ್ಸಿಯುಗಲ ಕೃಪಾಪರವಾರ ಶ್ರಿತ ಸಕಲ ಜೀವಾತಿ ಸುಖದೋ ಮಹಾಶ್ರೇಯೋ ಮೂರ್ತಿ ಜಯತಿ ಸಹಿ ನಾರಾಯಣ ಮುನಿ ವರ್ನಿವೇಶ ರಮಣೀಯ ದರ್ಶನ ಮಂದಹಾಸರುಚಿರಾದ್ನನಾಂಬುಜ ಪೂಜಿತಂ ಸುರನರೋತ್ತಮೇರ ಮುದಾ ಧರ್ಮನಂದನಮಹಂ ವಿಚಿಂತಯೇ. ಓಂ ಮಯ ಅವತಾರಿಣೆ ಶ್ರೀ ಸ್ವಾಮಿನಾರಾಯಣಾಯ ನಮೋ ನಮಃ. ಓಂ ಶ್ರೀ ಹರಿಕೃಷ್ಣಾಯ ನಮೋ ನಮಃ. ಓಂ ಶ್ರೀ ಪೂರ್ಣ ಪುರುಷೋತ್ತಮಾಯ ನಮೋ ನಮಃ. ಬೋಲೋ ಶ್ರೀ ಸ್ವಾಮಿನಾರಾಯಣ ಭಗವಾನನಿ, ಶ್ರೀ ಹರಿಕೃಷ್ಣ ಮಹಾರಾಜನಿ, ಶ್ರೀ ಘನಶ್ಯಾಮ ಮಹಾರಾಜನಿ ಜಯ. ಬಧಾಯ ಭಕ್ತೋನೆ ಎಥಿ ಜೈ ಸ್ವಾಮಿನಾರಾಯಣ. ಸದ್ಗುರು ಆಧಾರಾನಂದ ಸ್ವಾಮಿ ಶ್ರೀ ಹರಿಚರಿತ್ರ ಸಾಗರ ಗ್ರಂಥನಿ ಅಂದರ ಪೂರ್ ಚೌಥು ಅನೆ ತರಂಗ ೩೧ ಎಮಾ ಛೆಲ್ಲೆ ಮಹಾರಾಜ ಕಾರ್ಯಾಣಿಥಿ ಕುಂಡಳ ಗಾಮમાં ગયા. કુંડળ ગામના જે પડગીર હરિભક્તો હતા એને મહારાજનું સ્વાગત કર્યું છે, કુંડળમાં રાખ્યા છે. સાંજના સમયે મુકુંદાનંદ વર્ણી મહારાજને જમવા બોલાવવા માટે આવ્યા છે અને મહારાજ સભામાંથી જમવા માટે ઊભા થાય છે. ત્યાંથી આગળ સ્વામી કથા લખે છે. મુક્તાનંદ સ્વામી ઉત્તમ રાજાને કથા સંભળાવે છે. પૂર ચોથું તરંગ ૩૨. पादुका पेरी चरण में जिमने चले घनश्याम महामनोहर मूर्ति भक्त मन पूरन काम तातो निरही लायके बरनी धोवाए पावू सुंदर चौकी उपरी बैठे महासोहावू सुंदर चौकी उपरी बैठे महासोहावू. श्रीहरिनी मूर्ति अत्यंत मनोहर छे, भक्तोनी मनोकामनाओं ने पूर्ण करे छे. श्री घनश्याम चरणों में चाखड़ियों पहरी ने वाड़ू करवा चाले. વર્ણીએ ગરમ પાણીથી ચરણ ધોવડાવ્યા. અત્યંત સોહામના શ્રીહરિ પછી એક સુંદર બાજોટ ઉપર આવીને બેઠા. બિરંજ, પૂરી અને ભજીયા વગેરે વિવિધ પ્રકારના બધા ભોજનોને થાળમાં ભરી ભરીને વર્ણી લાવ્યા. શ્રીહરિ પહેલાં બિરંજને પ્રેમથી જમ્યા, પછી પૂરી, ભજીયા અને રીંગણાનું શાક જમ્યા. ત્યારબાદ સાકર, દૂધ અને ભાત જમ્યા. જ્યારે જ્યારે જમીને તૃપ્ત થયા ત્યારે ચડું કર્યું. ખૂબ પ્રેમથી મુકુંદ વર્ણીએ મહારાજને ગરમ જળથી ચરણ ધોવડાવ્યા છે. ત્યાર પછી બાજટ ઉપર બેસાડીને બિરંજ, પૂરી, ભજીયાને અલગ અલગ વસ્તુઓ લાવીને મહારાજની આગળ ધરી છે. મહારાજ થાળને ખૂબ પ્રેમથી જમ્યા. જમ્યા પછી મહારાજે ચડું કર્યું. रुमाल से कर लुए दो मुखवास पीछे लीने सो मां मैया को प्रसादी ते ही मां मैया को प्रसादी ते ही एक थाल भरी देवाई ही એક થાલ ભરી દેવાઈ તેહી. રૂમાલથી બંને હાથ લૂછ્યા પછી મુખવાસ લીધો.
રાયબાના પુત્ર મામૈયા પડગીરને એક થાળ ભરીને પ્રસાદી અપાવી. દરબાર માચા ખાચર, અલૈયા ખાચર, સુરા ખાચર, સોમલા ખાચર અને માત્રા ખાચર આદિ બધા નિષ્કામ ભક્ત દરબારોને એક થાળ અપાવ્યો અને એક થાળ સંતોને અપાવ્યો. યજમાન હતા મામૈયા પડગીર, એને થાળ દીધો. પોતાની સાથે જે પાર્ષદો હતા એને એક થાળ દીધો અને એક થાળ સંતોને દીધો. શ્રીહરિ જ્યારે સભામાં પધાર્યા ત્યારે બધા સંતો હરખભેર ઊભા થઈ ગયા. જ્યારે શ્રીહરિ પલંગ ઉપર બેઠા ત્યારે સૌ સંતો પણ બેસી ગયા. એક વિવેક છે, ભગવાન, ભગવાનના મોટા પુરુષો એ જ્યારે આવે ત્યારે એને સન્મુખ ઊભા થવું, સભામાં પધારે ત્યારે ઊભા થવું. મહારાજ અને એવા મોટા પુરુષો, સંતો, એવા વડીલ હરિભક્તો એ સભામાં સ્થાન લે પછી આપણે બેસવું, આ એક વિવેક છે. મહારાજ આવ્યા ત્યારે બધાએ ઊભા થયા, મહારાજ પલંગ ઉપર બેઠા, પછી સંતો બેઠા. પછી શ્રીહરિએ બ્રહ્માનંદ સ્વામીને કીર્તન ગાવા માટે સાન કરીને કહ્યું, તે પરજ રાગના પદ કહેવાય છે તે આજ તમે બોલો. મહારાજે ઈશારો કર્યો અને સાથે એમ કીધું કે પરજ રાગના કીર્તનો તમે ગાઓ, બ્રહ્માનંદ સ્વામીને આજ્ઞા કરી. શ્રીહરિએ જ્યારે આવી આજ્ઞા કરી ત્યારે ઘણા જ કાવ્ય નિપુણ અને ગાયક બ્રહ્માનંદ સ્વામીએ કીર્તનની શરૂઆત કરી. તેમની જ જાતિના એક ગોપાળાનંદ સ્વામી નામે સાધુ હતા, જે તેમની સાથે જ રહેતા હતા. ચારણ જ્ઞાતિના બ્રહ્માનંદ સ્વામી પૂર્વાશ્રમમાં ચારણ જ્ઞાતિના હતા. એ જ ચારણ જ્ઞાતિના એક ગોપાળાનંદ કરીને એક નાના સાધુ હતા, જે સ્વામીની ભેગા જ રહેતા. એ જે સાધુ હતા એ પણ બ્રહ્માનંદ સ્વામીની પાસે રહીને જ્ઞાનવિદ્યા શીખતા અને બ્રહ્માનંદ સ્વામી એમને શીખવાડતા, એટલે એમને સ્વામીની સાથે સાથે એ પણ ગાતા અને સ્વામી એમને જોડમાં બધે રાખતા. એ ગોપાળાનંદ સ્વામી હતા એ પણ સ્વામીની સાથે ગાવા લાગ્યા. પરજ કે પદ કહાવત જેતા, તિનકે કંઠ સબહિ તેતા, બ્રહ્મ મુનિ સમ રાગહિ તે હે, બ્રહ્મ મુનિ સમ રાગહિ તે હે, દોઉ ગાને કુલ ગેત બહિ, દોઉ ગાને કુલ ગેત બહિ. પરજ રાગના જેટલા પદ કહેવાય છે તે બધા તેમને કંઠસ્થ હતા, ગોપાળ સ્વામીને. તેમનો કંઠ પણ બ્રહ્માનંદ સ્વામીના જેવો જ હતો, બ્રહ્માનંદ સ્વામી જેવો જ, કારણ કે ચારણ જ્ઞાતિના હતા, કંઠ એક સમાન હતો. એટલે બંને સાથે પરજના કીર્તન ગાવા લાગ્યા. પરજનું પદ બહુ પ્રખ્યાત, પરજ રાગનું આપણે બધા ગાઈએ છીએ. તારી મૂર્તિ રે છે જો નેનુનો શણગાર, નેનુનો શણગાર મારા હૈડા કેરો હાર, તારી મૂર્તિ રે છે જો નેનુનો શણગાર, મોહન તારી મૂર્તિ જોઈને ભૂલી છું તન ભાન. આ પદ આપણે ગાઈએ છીએ એ પરજ રાગનું છે. રાગનું જ્ઞાન જેને હોય એને ખ્યાલ હોય કે આ રાગ કેવો છે. આપણે તો સીધા શીખીને ગાતા હોઈએ, પણ એ પરજ રાગ એનું શું સ્વરૂપ છે એ રાગ રાગીના જ્ઞાતા સંતોને ખબર હોય. પણ એ પરજના કીર્તન જ્યારે સંતો ગાવા લાગ્યા ત્યારે આધારાનંદ સ્વામી નોંધે છે કે જે બ્રહ્માનંદ સ્વામી હતા અને જે સાથે ગોપાળાનંદ સ્વામી હતા નાના, એ બંનેનો અવાજ, બંનેનો સ્વર કેવો હતો. દોઉ સરનાઈ કે સ્વર હી જૈસા, ઇનકે સ્વર શોભિત તૈસા, પરજ રાગ હી સુની કે કાના, પરજ રાગ હી સોની કે કાના,
काठी लोक सब करत बखाना, काठी लोक सब करत बखाना, दोऊ सरनाई केश्वर ही जैसा। શરણાઈના સ્વરના જેવો બંનેનો મધુર સ્વર ગણો સોંપતો હતો, પર જ રાગને કાને સાંભળીને બધા કાઠી દરબારો તેમની ઘણી પ્રશંસા કરવા લાગ્યા. સંતોને વિદ્યા સિદ્ધ કરવા પાછળનું જો કોઈ કારણ હોય તો આ કારણ છે કે જગતના જીવોને ભગવાનમાં જોડવા માટે. જે સંતો નિવૃત્તિ પરાયણ છે, જે સંતોએ સંસારને છોડ્યો છે, જે જંગલમાં રહેવાવાળા છે, એવા સંતોને ભગવાન શ્રીહરિએ સંસ્કૃતનો અને સંગીતનો ઊંડો અભ્યાસ કરાવ્યો, ચિત્રનો ઊંડો અભ્યાસ કરાવ્યો. એની પાછળનું કારણ એક જ હતું કે સમાજની અંદર એ કળા દ્વારા, એ ચાતુરી દ્વારા સમાજમાં એક પ્રતિભા એ સંતોની પડે અને સંતો દ્વારા એ પ્રતિભાથી અંજાયેલા લોકો એ ભગવાન શ્રીહરિમાં જોડાય. આજે પણ ગુરુજી જેવા મહાપુરુષો કાશીની અંદર સંતોને રાખીને અભ્યાસ કરાવે છે, સંસ્કૃતનો, સંગીતનો, અંગ્રેજીનો, ચિત્રનો, આ બધોય અભ્યાસ કરાવે છે, યોગનો. એ બધાય પાછળનો મેઇન જો કોઈ કારણ હોય તો એટલું જ છે, ગુરુજી કે મારો સાધુ જો વિદ્વાન હોય, મારો સાધુ જો સંગીતને ભણેલો હોય તો એ સંપ્રદાયની સેવા કરે અને સાથે સાથે સંપ્રદાયના અને સંપ્રદાય સિવાયના ઇતર લોકો, જ્યારે સાધુમાં એ કળા હોય, એવી બુદ્ધિ પ્રતિભા હોય, તેનાથી પ્રભાવિત થઈને ભગવાન સ્વામિનારાયણનો મહિમા સમજે અને ભગવાન સ્વામિનારાયણમાં જોડાય, ભગવાન સ્વામિનારાયણને ઓળખે, આટલો જ ઉદ્દેશ છે. સંતો બ્રહ્માનંદ સ્વામીને ગોપાળ સ્વામી એમનો સ્વર સાંભળીને કાઠી દરબારો બહુ રાજી થયા. આજે પણ લોયાની અંદર આપણા પૂજ્ય શ્રીજી સ્વામી છે, પહાડી અવાજ મહારાજનો દીધેલો છે. શ્રીજી સ્વામીને ત્યાં આગળ કાઠી દરબારોને ભેગા કરવા હોય તો વાર ના લાગે, એક છંદ ગાઈને ત્યાં બધાય ભેગા થઈ જાય અને એ બેઠા હોય ને ગાતા હોય તો ત્યાં સભા વિખેરાય નહીં, સભાની અંદર બધાય બેઠા રહે, દરબારો આવી જાય, કથામાં સમજે કે ના સમજે પણ એ આ રાગ રાગીનીઓ ગવાતી હોય ત્યાં તરત ડોલવા લાગે. આજે તો આવે ઘણા ભગત થઈ ગયા છે, પણ પહેલાં જ્યારે ભગત નહોતા તે દિવસે શ્રી સ્વામી એવા ભજનો ગાય તે ભજનો સાંભળવા માટે પહોંચી જતા. એટલે આ બધી સંતોની કળા એ જીવાત્માઓને ભગવાનમાં જોડવા માટે હોય છે. કુંડળ ગામના જેટલા પડગીર અટકના કાઠી હતા તે બધા ત્યાં આવી ગયા હતા, કોઈ ઘેર રહ્યા ન હતા. પર જ રાગને બહુ ભાતથી એ સંતો ગાવા લાગ્યા ત્યારે તેને સાંભળીને બધા લોકોને ઘણું આશ્ચર્ય થયું. ગામના બધા લોકો પ્રસન્ન મનથી શ્રીહરિ પાસે એમ કહેવા લાગ્યા કે આપ ચોક્કસ કોઈ પરમેશ્વરના અવતાર છો, આ સંતોની વિદ્યા કામે લાગી ગઈ. સંતોએ ગાયું એના દ્વારા કાઠી દરબારોના હૃદયમાં એવું સ્થાપન થયું કે તમે કોઈ ભગવાનનો અવતાર છો. આ કામ થયું, આ સંતોએ જે ગાયું ને સંતો જે સંગીત શીખ્યા એનું ફળ આ છે કે બે જીવ ભગવાનને ઓળખે એ જ વિદ્યા અને કળાનું કારણ છે. તે સિવાય આવી રીત હોય નહીં. અમે તો આવું પહેલી જ વાર જોયું છે. દુનિયામાં લોકો અનંત રાગોને ગાય છે પણ તેમાં આટલી પ્રસન્નતા અને પ્રીતિ કોઈને થતી નથી. દુનિયામાં બહુ લોકો રાગ ગાય છે, કાઠી દરબારો બધાય બુદ્ધિશાળી છે, વિચક્ષણ છે, મુમુક્ષુ છે, એટલે એને એમ ખબર પડે છે કે દુનિયામાં અનંત લોકો રાગોને ગાય છે પરંતુ આટલી પ્રીતિ એના ગાવામાં ક્યારેય જણાઈ નથી. આ જે હૃદયમાં જે શાંતિનો અનુભવ થાય છે એવી શાંતિ અમે ક્યારેય પણ બીજા ઘણાય લોકોના મુખેથી રાગ રાગીનીઓ સાંભળી છે પણ આવી અમને શાંતિ થઈ નથી. આના ઉપરથી એ કાઠી દરબારોએ, એ પડગીરોએ નક્કી કર્યું કે આ સાધુ છે એ તો ઓલિયા છે જ, પરંતુ આ સાધુ જેને માને છે ને જેનું ભજન કરે છે એ પણ કોઈ સામાન્ય નથી, એ ભગવાન જ છે.
ત્યાગી પાસે જે કળા અને જે વિદ્યા હોય ત્યાગીને પણ આમાંથી શીખવા જેવું છે કે મારી પાસે જે મહારાજ અને મોટા પુરુષોએ જે આપેલી કળા છે, વિદ્યા છે, કેવળ ને કેવળ ભગવાન સ્વામિનારાયણનું જીવના હૃદયમાં પ્રસ્થાપન થાય એના માટે જ છે. મારું કોઈ આ જગતની અંદર મને યશ મળે, કોઈ કીર્તિ મળે, મારું નામ રોશન થાય એના માટે નથી, પરંતુ ભગવાન સ્વામિનારાયણનું નામ રોશન થાય, ભગવાન શ્રીહરિને અજ્ઞાની જીવો ઓળખે અને એના જીવાત્માનું આત્યંતિક કલ્યાણ થાય, એને અર્થે ત્યાગી પાસે બુદ્ધિ કળા છે, શાસ્ત્રોનો અભ્યાસ, શાસ્ત્રોનું અધ્યયન એના માટે છે. દરબારોએ આવી રીતે સંતોના વખાણ કર્યા. પછી દરબારો કહે છે, રીત દેખી અહ સંતન કેરી, મન મે હમહી મગન બયેરી, એસે સંતન જગ મે કોઈ, એસે સંતન જગ મે કોઈ, ખાખી બહુ આવત હે સોઈ, ખાખી બહુ આવત હે સોઈ. આ પડગીરોએ ક્યારેય સાચા સાધુ જોયેલા જ નહીં, હતા મુમુક્ષુ પૂર્વના, એટલે બોલી ઉઠ્યા, આ સંતોની રીતભાત જોઈને અમારા મનમાં ખૂબ જ ખુશીને પ્રસન્નતા થઈ આવે છે, આવા સંતો દુનિયામાં ક્યાંય નથી, ખાખી ભેગધારી તો ઘણાય આવે છે, ઘણા દિગંબર ફરે છે. કાઠી દરબારો કહે છે, આવા સાધુ અમે કોઈ દિવસ જોયા જ નથી, આવા સંતો દુનિયામાં ક્યાંય છે જ નહીં. શ્રીજી મહારાજે જે કાર્યના બીજા વચનોમાં કીધું, આ મહારાજ વિના બીજો કોઈ ભગવાન નથી અને આવા સાધુ બ્રહ્માંડમાં ક્યાંય નથી, જેને ભગવાન સ્વામિનારાયણ પ્રત્યે આવી ઈસ્ત નિષ્ઠા થઈ જાય અને જેને સાચા સદગુરુમાં આવી સંતપણાની નિષ્ઠા થઈ જાય, એને આત્યંતિક કલ્યાણની અંદર કોઈ પણ સાધન કરવું બાકી રહેતું નથી, કોઈ પણ સાધન કરવું બાકી રહેતું નથી. આ મહારાજ વિના બીજો કોઈ ભગવાન નથી, આવા સાધુ બ્રહ્માંડમાં ક્યાંય નથી. સાધુની રીત જોઈને પડગીરોને, જેને હોકાને ચલમને બીડીઓવાળા સાધુઓ જોયા છે, જેને ખાખીને જોયા છે, જેને ઢોંગીને જોયા છે, એવા દરબારો એમ બોલે છે કે આવા સાધુ અમે ક્યાંય જોયા નથી. સાધુનું જીવન એવું હોવું જોઈએ કે એને કોઈ જોવે, એની કોઈ ક્રિયાને જોવે, એના કોઈ વર્તનને જોવે, એની કોઈ વાણીને સાંભળે, એનાથી સામેના જીવને ભગવાન સ્વામિનારાયણનો કોન્ટેક થાય. થાંભલામાં લાઇટ હોય તો મીટરમાં આવે, મીટરમાં લાઇટ હોય તો ઘરના બધા ઇન્સ્ટ્રુમેન્ટ ચાલુ થાય, પણ થાંભલે જ જો લાઇટ ના આવેલી હોય તો મીટર સુધી કે ઘરના ઇન્સ્ટ્રુમેન્ટ સુધી પહોંચે નહીં, અંધારું રહે. એમ સાધુ એ જ સાચો છે કે એના યોગમાં આવે ત્યાં થોડીક લાઇટ આવે, એના યોગની અંદર અજ્ઞાની આવે તો અજ્ઞાનીને પણ ભગવાન ભજવાની ઈચ્છા થાય, એના યોગમાં મુમુક્ષુ આવે તો એને મુક્તપણાને પામવાની ઈચ્છા થાય, એના યોગમાં બાહ્ય દ્રષ્ટિવાળો આવે તેને અંતરદ્રષ્ટિ કરવાની ઈચ્છા થાય, એના યોગમાં વિષય જીવ આવે તો એને વિષયનો ત્યાગ કરીને મૂર્તિને વિશે જોડાવું છે આવી ઈચ્છા થાય, એનું નામ સાધુ છે. એવા સંતો ભગવાન શ્રીહરિ અક્ષરધામમાંથી લઈને આવ્યા હતા, આજે પણ અક્ષરધામમાંથી એવા સાધુઓને મોકલે છે. સંતો દુનિયામાં ક્યાંય નથી આવા, આવું આ લોકોને નક્કી થયું. એ દરબારો એમ કહે છે, ઘણા દિગંબર ફરે છે, તે કોઈને ભગવાનના ચરણમાં પ્રેમ હોતો નથી, દિવસમાં 3 વખત રોટી ખાતા હોય છે, ખાવાનું ન મળે ત્યારે ઉપવાસ કરે, ના ખાવાનું મળે ત્યારે ઉપવાસ કરે, ખાવાનું મળે તો 3 ટાઈમ ખાઈ લે. દિગંબર ફરતા હોય, કપડાં વિનાના ફરતા હોય, જગતને લાગે વૈરાગી છે, કપડાં વિનાની તો ગાયોને ભેંસોય ફરે છે, બળદે ફરે છે કપડાં વિનાના, એમ ત્યાગ વૈરાગવાળા થવાતું નથી. શ્રીજી મહારાજ કહે છે, એમ ત્યાગ વૈરાગવાળા થવાતું નથી, 3 વાર મળે ત્યારે 3 વાર ખાય, અને તેટલા માટે લાલજીની મૂર્તિ રાખતા હોય છે, ગાંજો અને મફર એ વિના તો એક પળ માત્ર રહી શકે નહીં, આખો દિવસ વ્યસનોમાં જ ગુમવાતા હોય, ધનને મેળવવા માટે કપડાંને પણ તજી દે, ધન મળતું હોય તો તેને ક્યારેય જવા ન દે, ખૂબ કાળજી રાખીને ધનને ગુહ્ય અંગોના સ્થાનોમાં સંતાડે. બોલો,
ધનને હંતાડવા માટેના આવા ઉપાય કરે, આવા ખોટા તો કેટલા નીલકંઠ વર્ણી સ્વરૂપે મહારાજ ફરતા, ત્યારે કેટલા આવા ખોટા બાવાઓને મહારાજે ઉઘાડા પાડેલા, કેટલાય મુમુક્ષુ આવા ખોટા બાવાઓમાં ફસાયેલા અને મહારાજે એમાંથી છોડાવેલા. ખોટાની તો ક્યાં વાત જ છે, ખોટા કેવા હોય એના દ્રષ્ટાંતો લખેલા છે શાસ્ત્રોની અંદર કે ખોટો કેવો હોય. બ્રહ્માનંદ સ્વામીએ ખોટા માટે છંદ લખ્યો છે કે ખોટા સાધુઓ કેવા હોય અને કેવી રીતે છેતરે. માઈ દેખ તેરા યહ દેહ ખોટા. ખોટા કેવા હોય સાધુઓ, તો બ્રહ્માનંદ સ્વામી લખે છે કે કોઈ બાઈ મળે ને તો એને કે તારું શરીર ખોટું છે, તાતે સંત કે કામ લગાવનાજી, માટે આ શરીરને સાધુના કામમાં લગાવી દો. સાધુ દ્વારા ખડી ગૌ રામજી કી ખૂબ માલ તાજા ખવડાવનાજી. આ સાધુ છે એ તો રામની ગાય છે, માટે એને બરાબર ખવડાવજો, ગાયને ધોકા ના મારતા. બ્રહ્માનંદ સ્વામી કે આ ખોટા સાધુ આમ કે. ભિન્ન ભાવ ન રાખીએ ભેખું છે તાકી સીત પ્રસાદી બી પાવનાજી. ભેખ અને ભગવાનમાં કોઈ ભિન્ન ભાવ સમજશો જ નહીં, ભેખ ને ભગવાન બે એક જ છે, માટે એની પ્રસાદી પણ પાછા લેજો. બ્રહ્માનંદ કહે કછું મંત્ર કહેંગે, થોડો મંત્ર તમને શીખવાડીશું, અમારી પાસે એવો મંત્ર છે જે કોઈને ખબર નથી, પણ એકાંત આસન પે આવનાજી, એકાંતમાં આસન ઉપર આવજો એટલે તમને અમે મંત્ર શીખવાડશું. આવા ભેખધારી, આવા લંપટી, આવા સ્ત્રી લંપટી, આવા હરામી, આવા તો આ જગતની અંદર હજારો હતા અને આજે પણ હજારો હશે. ભગવાન સ્વામિનારાયણ જેને મળ્યા ને ભગવાન સ્વામિનારાયણના જેને સાચા સાધુ મળ્યા, જગત તરફ આપણે ડોક્યું કરવા જેવું નથી, પણ ક્યારેક ક્યારેક જગતના જે હરામી ગુરુઓ અને હરામી સાધુઓ આ જગતમાં છે એનો ખાલી થોડોક પરિચય ક્યારેક સાંભળીએ ને ત્યારે એમ થાય કે આપણને મળ્યું છે કેટલું મહાન અને કેવડું મોટું મળ્યું છે, કેટલું મોટું મળ્યું છે. જગતના એવા ગુરુઓ એ સ્ટેજ ઉપર આવતા હોય, સ્ટેજ ઉપર આવ્યા પછી એને કોઈ ક્યારેય મળી નથી શકતું, ક્યારેય એના જીવનને જોઈ નથી શકતું. જ્યારે ભગવાન સ્વામિનારાયણ એવા સાધુ રચ્યા કે જે સંતો હંમેશને માટે એનું ખાવું પીવું બેસવું ઊઠવું નાવું ધોવું હસવું બધું જ જગતને સમાજની વચ્ચે ઓપન લાઈફ, એની સાથે કોઈ પણ રહી શકે, એની સાથે કોઈ પણ બેસીને જમી શકે અને કોઈ પણ જોઈ શકે, એવું સંતોનું જીવન મહારાજે રાખ્યું, એવું જીવન રાખ્યું. હશે જ્યાં બગાડ પેઠો હોય ત્યાં સંપ્રદાયની અંદર પણ, જ્યાં ધ્યાન ન રાખ્યું હોય ત્યાં બગાડ આવ્યો હોય, પણ આજે આપણે ચોક્કસ ગર્વપૂર્વક કહી શકીએ કે આપણે જે સદગુરુ પાસે રહીએ છીએ, જે આપણને સદગુરુ મળ્યા છે એના જીવનને આપણે બહુ નજીકથી જોઈ શકીએ છીએ. એ સદગુરુએ આપણને એવા સંતો આપ્યા છે કે સંતોને તમે બધાએ નજીકથી ખાતા પીતા નાતા ધોતા બધી જ રીતે જોઈ શકો છો. એ ભગવાન સ્વામિનારાયણની એક આ સંપ્રદાય ઉપર કરુણા કહો, દયા કહો, કે એવા સાધુઓ રચ્યા કે જેના જીવન હંમેશા માટે ઓપન, 24 કલાક તમે એને જોઈ શકો, અને જોવા જ જોઈએ. જેને મળવે માન્યું કલ્યાણ એને જોવા જ જોઈએ, એને ઓળખવા જ જોઈએ. બે એનાથી બે વસ્તુ થાય, જો આપણે ઓળખવા માટે ઊંડા ઉતરીએ, જો સાચા હોય તો બહુ ગુણ આવી જાય, એટલે બીજે રખડપટ્ટી મટી જાય, બહુ ગોતવાનું મટી જાય, શંકા કુશંકા મટી જાય, અને જો ખોટા હોય તો આપણને નવા ગોતવાનો ટાઈમ મળે, આપણો ટાઈમ બગડે નહીં. આ જીવન બહુ ટૂંકું છે ને એમાં જો ખોટા મળી જાય તો આપણા કેટલા વર્ષો બગડી જાય. માટે ઊંડા ઉતરવું જ જોઈએ, ઊંડા ઉતરવું જોઈએ, શાસ્ત્રની દ્રષ્ટિએ ઉતરવું જોઈએ, મોટા સત્પુરુષોના જીવન વાંચીને ઉતરવું જોઈએ. ઉતર્યા પછી બરાબર પ્રતીતિ લાવીને ગાંઠ મારીને મીનનું ટીપું મૂકી દેવું જોઈએ કે જેનાથી કલ્યાણના માર્ગમાં વિઘન ના થાય. બાકી તો કેવા ખોટા હોય, એક દ્રષ્ટાંત છે. એક કોળી હતો, એને કોઈએ કીધું કે નુગુરાનું મોઢું જોવાનું પણ પાપ છે, માટે ગુરુ કરતું. આ સાંભળીને કોળી ગુરુ કરવા નીકળ્યો,
કે ગુરુ ગોતું, તેવામાં કોઈ ચોર લોકો ભગવા કપડાં પહેરીને બેઠા હતા અને રામસાગર વગાડતા હતા. તે કોળીએ ત્યાં જઈને કહ્યું કે મારે તમને ગુરુ કરવા છે. ચોરોએ કહ્યું, આવો અમારા મોટા ગુરુ આ સામે બેઠા છે. ચોર હતા, આ અમારા મોટા ગુરુ છે, આવો કે અહીં આગળ. ઓલાએ ગુરુ પાસે ગયા એટલે કે ગુરુ મંત્ર આપશે, કાન ધરો. કોળીએ કાન ધર્યો. ત્યાં ચોરને કાંઈ મંત્ર તો ક્યાંથી આવડતો હોય, ચોરી કરવાનું આવડે. તે કોળીના કાનમાં કીધું, કાનમાં ને કાનમાં કીધું, કુરુરુરુ હું તારો ગુરુ. એમ કહી એના મંત્ર એના કાનની અંદર આટલો મંત્ર બોલીને કે જો આવે હું તારો ગુરુ થયો, એટલે મારું નામ ખરાબદા છે. અને સાંભળ, આ મારી યારે આ હરામદા, ભીમદા, દોનકીદા અને પ્રેમદા આ મારા ચેલાઓ છે. તારે અમને બધાને રસોઈ દેવી પડશે, માટે તારે ઘેર લઈ જા અને અમને રાતવાસો આપવો પડશે, અમને જમાડવા પડશે. ગુરુએ ધામા નાખ્યા, કોળીને ઘેર ગયા. ત્યાં એને ત્યાં એક તમાકુનું માટલું ભરેલું હતું, હોકાઓ કાઢ્યા અને તમાકુ કાઢી કાઢીને હોકાઓ પીવા માંડ્યા. આખી રાત હોકાને ચલમું પીધી. હવાર પડી ત્યારે ઓલા કોળીને કે જો સાંભળ, અમારે હવે અમને પાકું ભોજન કરાવવું પડશે અને લાડવા વાળવાની જરૂર નથી, છૂટું ચૂરમું હાલશે, છૂટા ચૂરમાં ઘી બહુ જોઈએ. લાડુ જમાડવા હોય ને તો ઘી ઓછું જોઈએ, પણ છૂટા ચૂરમાની અંદર ઘી નાખવાનું, છૂટું ચૂરમું, પછી ઉપર ખાંડ નાખે, હાકર નાખે ને પછી ઉપર ઘી. એ તો છૂટું ચૂરમું બહુ મોંઘું થાય. છૂટા ચૂરમું ચાલશે ગુરુ કે, ખરાબદા ગુરુ હતા ને એ. અમે છ જણા છીએ. ઓલો કે, પણ છૂટું ચૂરમું જમાડવાના મારા વેંચ જોઈએ ને. તો કે, ગુરુને જમાડવું પડે, મૂરખ, જા છૂટું ચૂરમું કર. હા કે કંઈ વાંધો નહીં, આને બરાબર છે ને. અને બજર બજર લે, માટલું જ ખાલી કરી દીધું આખી રાત તમાકુ પી પીને આ લોકોએ. અમારે તમાકુ જોશે. હા કે વાંધો નહીં. તે બહાર જઈને આ એક ચેલો એવો માથાનો હતો ને, તે ગુરુના જોડાઓ બધા લઈ દુકાને જઈને વેચી દીધા અને લઈ આવ્યો તમાકુ અને બધું એનું સીધું. ગુરુએ ખાધું પીધું. બજર હતી એ બજર એટલે તમાકુ હતી એ તમાકુ, છીકની બધું હૂંગ્યું, તમાકુના હોકા કરીને પીધા. પેલો લાખો કોળી હતો ને એ કે, બહુ તે અમારી બરદાસ્ત કરી હા. ત્યારે ઓલો કે, આ તો બધો તમારા ચરણનો પ્રતાપ છે. મારો શું પ્રતાપ છે, તમારા ચરણનો પ્રતાપ છે. ગુરુ મહારાજને બધા રાજી થયા. ચાર ચોરો ખારો ચેલો મળ્યો. બહાર નીકળીને કે, બસ આવું જમાડતો રહેજે, ફરી આવશું. બહાર નીકળે જોડા મળે નહીં. ઓલા ગુરુ ખરાબ દે કે, ઓલા અમારા જોડા ક્યાં ગયા? તો કે, હું ક્યારનો તો કહું છું કે તમારા ચરણનો પ્રતાપ છે, તમે જેવા ગુરુ મળે એવો તમને ચેલો મળ્યો. પણ આવા ગુરુઓ ભટકાયા હોય તો શું જીવનું કલ્યાણ થાય, શું કલ્યાણ થાય? એક બાવો પિત્તળની કોપીને રાખે, મંદિરની અંદર બેઠો રહે. મંદિરના ત્રણ ટ્રસ્ટી હતા. એ ટ્રસ્ટીની પાસે ચાવી રાખવાની. ટ્રસ્ટીની પાસે ચાવી રાખે, ટ્રસ્ટી આવે ત્યારે તાળું ખોલે, ત્યારે પેશાબ પાણી કરવા જાય. એને જ્યારે ટ્રસ્ટી આવીને તાળું ખોલે ત્યારે જ જાય, ત્યાં સુધી જવાન નહીં. આવો હતો. પણ ધન ભેગું કરવાની એવી ટેવ કે ધન એટલું બધું ભેગું કરેલું એ પિત્તળની કોપીન પહેરવાના બાને એ ઓલા ટ્રસ્ટીઓ પાસે એને ધન ભેગું કરાવેલું અને મર્યો ને ત્યારે ધનની ઉપર કણો થયો હાપનો. આવા ખોટા ગુરુઓ તો આ કાઠી દરબારો કે અમે બહુ જોયા છે, થોડા ઘણા નહીં બહુ જોયા છે. પણ અમને આજે સાચા સાધુ મળ્યા છે. અરે એટલું નહીં, કાઠી દરબારોને જેવો અનુભવ છે એવો કહે છે, ધનને મેળવવા માટે કપડાને પણ તજી દે. અને કોઈક તો ધનને જટામાં છુપાવી દેતા હોય છે, જટાની અંદર હોય. જ્યારે સચ્ચિદાનંદ સ્વામી દ્વારકા જાય છે ને, ત્યારે દ્વારકાની અંદર ઓલા બધા ચોબાઓ કે પૈસા કાઢ, નહીં તો દર્શન નહીં થાય. અને ત્યારે સચ્ચિદાનંદ સ્વામી કે, મારી પાસે રૂપિયા નથી. ત્યારે કે, હોય જ નહીં, રૂપિયા વિનાનો સાધુ હોય જ નહીં. રૂપિયા હોય જ નહીં, સ્વામી વાલે કે પાસ તો બહોત હોતા હે. જટામાંય રૂપિયા રાખવાવાળા હોય, જટાની અંદર છુપાવી દેતા. કોઈ રાખમાં સંતાડે, કોઈ કોપીનના આળબંધમાં સંગ્રહી રાખે, જો તો ઘરા. કોઈ ધોતિયામાં ગુપ્ત રાખે. ગાંજો પીવાના આશયથી જાજુ ધન એકઠું કરતા રહે છે. આ બધાય બાવાઓ ને સાધુઓ કાઠી દરબારો કે ગાંજો પીવા માટે આવી રીતે ધન એકઠું કરે છે.
અને જ્યારે વધારે ધન ભેળું થઈ જાય ત્યારે કોઈ સારી જગ્યા બાંધે, એટલે કે આશ્રમ બાંધી દે, એક મઠ બાંધી દેવાનો, હોકાચલમાં બીડીઓ ગાંજા અંદર હાલે. આવા તો કેટલા છે, આ તમે ભારતની અંદર તો ઢગલા બંધ પડ્યા છે આવા આશ્રમો અને આવા ગુરુઓ, અને આવા ગુરુઓને માનવાવાળાય છે. અરે સ્વામિનારાયણ સંપ્રદાયમાં એ કેટલાક તૂત ચલાવવાવાળા જે હોય છે ને, એની અંદર એક ગુરુ એવા થયા, એક ગામનો ગ્રહસ્થ જ હતો, અમેરિકા જેવા ભણેલા ગણેલા દેશની અંદર એક સ્ટેટ છે, એ સ્ટેટની અંદર એક હરિભગત છે, એ હરિભગતના ઘરમાં એના સિંહાસનની અંદર એ જે ગ્રહસ્થ એક થઈ ગયો, એ સ્વામિનારાયણ હું છું એવું કહેવડાવતો એવા એક ગ્રહસ્થનો એના સિંહાસનમાં ફોટો છે, એની જ આરતી ને એની જ પૂજા. એક ગામનો જ પટેલ કે ખબર નહીં મને નાથ કહી હશે, પણ એ ગ્રહસ્થ છે. તો એ એવું કહેતા કે વરતાલની અંદર જ્યારે અમે નાના હતા ત્યારે અમને વરતાલ લઈ જાય, કે આ અમારા ગુરુ વરતાલ લઈ જાય. અને વરતાલ લઈ જાય એ તો કે બીડી બહુ પીતા, બીડી વિના તો હાલે જ નહીં, બીડી પીને જ જવાનું. અને વરતાલ લઈ જાય એ કોઈ દી ભગવાનના દર્શન કરવા આવે નહીં, હરિકૃષ્ણ મહારાજના, એ બેસે ગમે ત્યાં પ્રદક્ષિણામાં કે ગમે ત્યાં હેઠા બેહે ને ત્યાંથી અમને કહી દે કે જાઓ ભગવાને આવા વાઘા પહેર્યા છે, તમે દર્શન કરી આવો, મારે જરૂર નથી, હું તો સ્વયં જ છું. તમે દર્શન કરવા જઈએ તો એવું જ હોય, કે એવું જ હોય, અને બીડી પીતા. આવા અંધશ્રદ્ધાળુ લોકો પણ હોય છે, કોઈ ગમે એવું અંતર્યામીપણું બતાવે ને તોય ભગવાન સ્વામિનારાયણ ભગવાન સ્વામિનારાયણ, એના જેવો કોઈ થયો નથી ને કોઈ થાય નહીં. અંતર્યામી આપણા અંતરની બધી વાતો કહી દે, જેવું હોય એવું કહી દે, સંકલ્પે સહિત કહી દે, તોય ભગવાન સ્વામિનારાયણ જેવો કોઈ નથી. આપણા હૃદયમાં કયો સંકલ્પ થાય છે એ પણ એ આપણને એની સામે જે અંતરત કહી દે, એવા હોય તોય ભગવાન સ્વામિનારાયણ નથી. ભગવાન સ્વામિનારાયણ ભગવાન સ્વામિનારાયણ એક અને માત્ર એક જ છે. અંતર્યામીપણું હોવાથી કોઈ ભગવાન નથી થઈ જતા, કોઈના સંકલ્પને પકડી લેતો હોય એટલે કોઈ ભગવાન ના થઈ જાય, વચન સિદ્ધિ હોય એટલે ભગવાન ના થઈ જાય, બધું જ એ છે એ પુરુષોત્તમ નારાયણ થકી છે. કોઈ બોલે એવું થતું હોય એટલે ભગવાન ના થઈ જાય, ના થાય. મહારાજે એટલે તો જ્યારે જ્યારે એવા ચરિત્રો કર્યા ને ત્યારે તરત ચેતવી દીધા છે કે આનાથી અમને ભગવાન ના માની લેતા, દીકરો દીધો એટલે ભગવાન ના માની લેતા, અંતરના સંકલ્પો કહી દીધા ભગવાન ના માની લેતા, એવા તો ઘણા છે. કહી દે, મેં નહોતું કીધું કે પંચાબદી મહોત્સવ વખતે એક ગધેડું આવ્યું હતું, ખબર નહીં એ ગધેડાનું નામ ભૂલી ગયો, ચંપકરામ કે કંઈ નામ હતું, પણ એ ગધેડું એવું કે એનો માલિક એને એવું કે એકવાર પ્રદર્શન હતું આખું, એટલે સંતોનો એકવાર પીરિયડ રાખ્યો કે ભાઈ આજે સંતો જ, કોઈ પબ્લિક નહીં, એને આ બધા સંતો ગયા 200-250 સંતો. અને પછી પેલા ગધેડાને ઓલો ગધેડાનો માલિક કે આમાંથી ક્યાં સ્વામી ખીચડી જમીન આવ્યા છે, તે જે સ્વામી ખીચડી જમીન આવ્યા હોય ત્યાં જઈને ઉભું રહે, બોલો એમાં કે આમાં કયા સ્વામી સંગીત સારું ગાય છે, તો સંગીતવાળા સ્વામી પાસે જાય, જેટલા સંગીતવાળા એને પાસે, એમાં સારું કોણ ગાય છે તેને પાસે જાય. હવે એને જે પૂછે કે આમાં કયા સ્વામી નાવા નહીં અત્યારે નહીં નાવ્યા છે તે એની પાસે જાય, જે પ્રશ્ન આમાં કયા સ્વામી ગુરુ છે તો ગુરુ પાસે જાય. એ ગધેડું તો શું કરવાનું, ગધેડાનું મંદિર કરી દેવાનું, 5 રૂપિયાની ટિકિટ એ રાખતો બીજા બધા માટે, આપણે તો ત્યાં પ્રદર્શનમાં જ એનો એક શો જ ગોઠવેલો હતો. પણ એ ગધેડું કંઈ પણ એને મંત્ર તંત્ર જે એની પાસે હશે, પણ એ ગધેડો એ ગોતી નાખતો તે ગધેડામાં એટલી અંતર્યામી શક્તિ થઈ ગઈ ને કે એ ઓળખે કયા સ્વામીએ ખીચડી ખાધી. બાજુવાળા સ્વામીને પૂછે તો એ ખબર ન હોય કે એને હું ખાધું, અને ગધેડાને ખબર હોય તો ગધેડો મહાન થઈ ગયો ને. એ બધાથી કશું જ નથી. ભગવાન સ્વામિનારાયણે બહુ ચોખ્ખો રસ્તો બતાવ્યો કે સાચા સત્પુરુષને ઓળખવા માટેનું એક જ લક્ષણ ગોપાળાન સ્વામીએ કીધું, પોતે અક્ષરરૂપે વર્તે અને પોતાના સંગીને અક્ષરરૂપ સ્થિતિ કરી આપે. પોતે આ લોકમાં પ્રીતિ હોય નહીં, પરલોકમાં પ્રીતિ હોય ને પોતાના સંગીને આ લોકમાંથી પ્રીતિ તોડાવીને પરલોકની પ્રીતિ કરાવે, એ સાચા સત્પુરુષ ને એ સાચા સદગુરુ.
દીકરા આપે સદગુરુ નહીં, ધંધો સારો કરી દે સદગુરુ નહીં. એ તો બરાબર છે, ક્યારેક રાજી થયા ને બાજુબાજુનું કર્યું, એ કર્યું ના કર્યું એમાં કાંઈ ફેર પડતો નથી. એ તો સુધરેલું તો એ બગડેલું જ છે, એ સુધરેલું છે તો એ બગડેલું જ છે. આ સંસારની અંદર ગમે એટલું સુધારો, ગમે એટલા ધોળ કરો તો એ બગડેલા જ છે. જે તૂટેલો સંસાર છે એને ગમે એટલો હાંધીએ ને ગમે એટલો બનાવીએ ને ગમે એટલો સર્જીએ, જે વિસર્જન માટે જ સર્જાયેલો છે, જેનું સર્જન એ જ વિસર્જન છે. એ સંસારની અંદર સર્જન કોઈક કર્યું ને કંઈક નવું મળ્યું કે કંઈક નવું બનાવ્યું, શું થયું, એ તૂટેલું જ છે. જે આજે હાંધેલું દેખાય છે તૂટેલું જ છે. માટે એનાથી સત્પુરુષપણું નથી, પણ દીકરો, ધંધા, કોઈ જગ્યાએ દેહ કે દેહના સંબંધીમાં ક્યાંય પ્રીતિ ના રહેવા દે, એ સત્પુરુષનું લક્ષણ છે. એ ભગવાન જેવા સત્પુરુષ છે, એ ભગવાનને ધારી રહેલા સત્પુરુષ છે. હવે જીવને આવું જ્ઞાન થતા તો જન્મો જન્મ થઈ જાય. માટે સાચી વાત અને સાચાને કેમ ઓળખવા એની રીત શીખવી જોઈએ. કોઈ નદીનો કિનારો, પનઘટ એટલે કે સ્ત્રીઓ પાણી ભરવા જતી હોય ત્યાં પાણી ભરવા આવવા જવાનો માર્ગ હોય, સરોવરની સારી એવી જગ્યા જોઈને ત્યાં માળા ફેરવા બેસે ખોટા બાવાઓ, આવો ધંધો કરે. કોઈ ભાવનાશીલ સ્ત્રી આવે, સ્ત્રીને પાછી ભાવના બહુ થાય ને, દાઢી મોટી જોવે, જટા મોટી જોવે, આમ બરાબર આમ પાછા આંખ બરાબર ભકુટી તાનીને બેઠા હોય તો સ્ત્રીઓને તરત ભાવ થઈ જાય, બહુ મોટા મહાત્મા છે, ભોળી બહુ હોય એટલે બધી. કોઈ ભાવનાશીલ સ્ત્રી આવે તો માળાને મૂકી દે અને એની સાથે મલિનતાનો તાલ મેળાવે. પછી ભેગધારી તે સ્ત્રીઓને આવી વાત કરે કે અત્યાર સુધીમાં તો હું ઘણા મોટા મોટા તીર્થોની યાત્રા કરીને આવ્યો છું. આ ભોળી સ્ત્રીઓને આવી વાતો કરે એમ પહેલાં દરબારો મહારાજની આગળ વાતો કરે છે, કુંડળના દરબારો, કે મહારાજ ભોળી સ્ત્રીઓ આગળ આવા હરામી ભેખધારીઓ આવી વાતો કરે, હું તીર્થોની યાત્રા કરીને આવ્યો છું, હવે હું ચાલી ફરી શકતો નથી, તમારે આધારે આવી નહીં બેઠો છું, હવે મારાથી ચલાતું નથી. સ્ત્રીઓને આવી રીતે ભરમાવે, સ્ત્રીઓના દિલમાં દયા બહુ હોય, સ્ત્રીનું હૃદય મૃદુ હોય પુરુષ કરતાં. પુરુષ છે ને કઠણ, એ કાળજાનો કઠણ, એને ઓગાળવો થોડો મુશ્કેલ પડે, અને સ્ત્રીને ઓગાળતા તો વાર જ નહીં, તરત જ ઓગળી જાય. એની અંદર દયા સહેજે રહેલી છે, એટલે સ્ત્રીઓમાં દયા બહુ હોય. આને કીધું હું તીર્થોની યાત્રા કરીને આવ્યો છું, ચાલીને થાક્યો છું, મારાથી ચલાય એવું નથી, તમારે આધારે છું. આવું વિચારીને હું અહીંયા રહ્યો છું, હું જડીબુટ્ટી બાબતમાં બહુ અનુભવ ધરાવું છું, તેનાથી જે ચાહે તેને પુત્ર થઈ શકે છે, મારી પાસે એવી જડીબુટ્ટી છે. આવી બધી બાબતો હું જાણું છું, તમે કોઈને કહેતા નહીં. સ્ત્રીને પાછો આ બાવો આવું કે એવું કહે છે, આજ સુધી મેં આ વાત કોઈને કહી નથી, તમને સારા માણસ સમજીને કહી છે. દુનિયામાં બધી જાતના માણસો એવા છે કે કોઈ સત્પુરુષને ઓળખી શકતા નથી. પાછો આવું કે આ તો હું સત્પુરુષ છું પણ મને કોઈ ઓળખી શકતું નથી. ભાવના વિના ભક્તિ ન હોઈ શકે ને ભક્તિ વિના મોક્ષ ન હોઈ શકે, એટલા માટે ભાવના રાખવી જોઈએ. કારણ કે ભાવનામાં જ મનના સંકલ્પોની બધી સિદ્ધિઓ રહી છે, માટે ભાવના રાખો મારે વિશે. આવી વાતો તે ભેગધારીઓ લોકોને કરતા હોય છે, ખોટા માણસો શાસ્ત્રોમાં જે વાત લખી છે એ જ વાત કે સાચા સાધુ એમ સમજાવે. સંત હું ને હું તે વળી સંત એમ શ્રીમુખે કહે ભગવંત, અને ખોટો સાધુ એ જ કડી લે સંત હું ને હું તે વળી સંત. શા માટે પણ બેયના કહેવામાં બહુ ફેર હોય. એકને પોતામાં નથી જોડવા, ભગવાનમાં જ જોડવા છે, પણ ભગવાનના સંત એનું માધ્યમ છે. અને એક એવા છે કે એક કડીનો ઉપયોગ કરીને પોતામાં જોડી સામેવાળાના ધનને લૂંટી એને અધર્મમાં નાખી નરકના હવાલે કરી દે. અજ્ઞાની ગુરુ જેને મળી ગયો એ તો મરી જ ગયો. માટે ગુરુ તો હાચા ગોતવા જ જોઈએ, અને હાચામાં પ્રતીતિ બરાબર પાકી લાવી દેવી જોઈએ. પછી એને એનાથી અધિક કંઈ લાગવું જ ના જોઈએ. એક વાત બહુ નક્કી છે કે જેને આપણે સદગુરુ તરીકે ધારીએ, એ જેને આપણે સદગુરુ તરીકે ધારીએ, જેને ધારવા છે અને જેને ધાર્યા છે, એમાં એટલી તો પ્રતીતિ આપણને હોવી જ જોઈએ
કે જગતની અંદર પછી આપણે ગમે એટલા મોટા બીજા જોઈએ પણ આપણને એમ થાય કે મને મળ્યું છે એનાથી શ્રેષ્ઠ નથી, મને મળ્યું છે એ મારા માટે શ્રેષ્ઠ છે, એ શ્રેષ્ઠ હશે તો બીજા માટે છે મારા માટે નહીં. આટલી તો પ્રતીતિ પોતાના સદગુરુમાં શિષ્યને હોવી જ જોઈએ, અને જે શિષ્યને આટલી અસ્મિતા પોતાના સદગુરુની ના હોય એ શિષ્ય પોતાના સદગુરુ થકી કોઈ વાતને પામી શકતો નથી, કારણ કે એનું શિષ્યત્વ નપુંસકત્વને પામેલું છે. જે શિષ્યને પોતાના સદગુરુથી કંઈક અધિક બીજે દેખાય છે એ શિષ્યનું શિષ્યત્વ જ નપુંસકપણાને પામેલું છે. એના શિષ્યત્વની અંદર નપુંસકપણું છે એટલે એના ગુરુ ગમે એટલા ટોપલા એની પર ઠાલવશે એમાં દૈવત નહીં આવે. પણ જો શિષ્ય એટલો 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 વફાદાર હશે, એ શિષ્ય એટલો બધો પોતાના સદગુરુને વિશે ભગવતપણાની બુદ્ધિવાળો હશે કે એને ગમે એવું મોટું પોતાના ગુરુ પાસે પાંચ જ શિષ્યો બેઠેલા જોશે અને બીજાની પાસે 1 કરોડ શિષ્યો એની પાછળ ફરતા જોશે, તો પણ એને એમ થશે કે એ સાચા હશે, જે હશે બરાબર હશે, પણ મને મારા સદગુરુ મળ્યા એ મારી માટે સર્વથી શ્રેષ્ઠ છે. આવું જેને ત્રે એને જ પોતાના સદગુરુ થકી કોઈક ગુણોની પ્રાપ્તિ થાય છે. જ્યાં આવું છે ત્યાં પ્રાપ્તિ છે, જ્યાં આવું નથી ત્યાં પ્રાપ્તિ થતી નથી. પોતાના મળેલા સદગુરુનો સંપૂર્ણ હૃદયમાં સ્વીકાર, પોતાના હૃદય સમ્રાટ પોતાના સદગુરુ હોય, બાકીના બધાય સદગુરુને વંદન હોય, બાકીના બધાય સદગુરુમાં દિવ્ય ભાવ હોય, બાકીના બધાય સદગુરુનો સ્વીકાર હોય, પણ ગૌરવ અસ્મિતા એ પોતાના સદગુરુની જેવી હૃદયમાં દ્રઢ કરેલી હોય. જેમ ભગવાન શબ્દ આવે એટલે એક જ સ્વરૂપ ઉપજવું જોઈએ ભગવાન સ્વામિનારાયણ. આપણે ઈસ્ત નિષ્ઠાવાળા ત્યારે કહેવાઈએ કે જ્યારે ભગવાન શબ્દ આવે એટલે આપણી નજરની સામે સીધા ભગવાન સ્વામિનારાયણ દેખાય, એ સિવાય બીજો કોઈ ભગવાન જ નથી, આપણી માટે એ જ ભગવાન છે. એટલે ભગવાન શબ્દ આવ્યો એટલે એ જ પ્રગટ થાય, એને ઈસ્ત નિષ્ઠા કહેવાય. ગુરુ શબ્દ આવે, મહાપુરુષ શબ્દ આવે, સત્પુરુષ શબ્દ આવે એટલે અનાદિ મુક્ત શબ્દ આવે એટલે સીધા આપણને આપણા સદગુરુ મૂર્તિની અંદર ફિટ થાય એટલે સમજવું કે મને ગુરુ નિષ્ઠા અને સંત નિષ્ઠા પાકી છે. એનો અર્થ એ નથી કે બીજા પ્રત્યેનો પૂજ્ય ભાવ ન હોય, એનો અર્થ એ નથી કે બીજા પ્રત્યેનો દિવ્ય ભાવ ન હોય, એનો અર્થ એ નથી કે બીજાનો સ્વીકાર ન હોય. બધું જ સારું છે, પણ મારું જે છે, મને જે મળ્યું છે, મને જે દ્રષ્ટિકોણ જેના દ્વારા મળ્યો છે એનાથી શ્રેષ્ઠ ઈશ, એનાથી શ્રેષ્ઠ ગુરુ મારા માટે કોઈ નથી. આટલી પાકી દ્રઢ સમજણ મુમુક્ષુ માત્રને હોવી જોઈએ. પણ અંજાઈ જતો હોય, આજે પોતાના સદગુરુની બાજુમાં 5 શિષ્ય દેખાય અને કોક સદગુરુની બાજુની અંદર એને 500 શિષ્ય દેખાય, જે અંજાઈ જાય એ તો શિષ્ય જ નથી, હજુ એને સદગુરુને ઓળખ્યા જ નથી. જેને ઓળખીએ ને પણ એની અંદર વળગવું, એવું વળગવું કે જગતની અંદર પછી આપણને કોઈ આંજી ના શકે. અહીંથી ઠેક અક્ષરધામ સુધી કોઈ ઈશ્વર તત્વ પણ એવું વચ્ચે ના હોય કે જે આપણને આંજી શકે. આપણને આંજી શકે તો 2 જ તત્વ આંજી શકે, 1 આપણા ઈશ, 1 આપણા ઈષ્ટદેવ અને 1 આપણા સદગુરુ. આ 2 જ આપણને આંજી શકે, બાકી કોઈ આપણને આંજી ના શકે. આટલું તો શિષ્યની અંદર, આટલું જોમ અને શિષ્યની અંદર આટલી ખુમારી તો જોઈએ જ. આટલા તો એને મહારાજને પોતાના સદગુરુને આટલા ઊંડાણથી જાણવા જ જોઈએ કે જગતના કોઈ કોઈ પ્રભાવિત વ્યક્તિ ક્યારે પ્રભાવિત થાય જ નહીં, આટલા એને જાણી રાખવા જોઈએ. અને જાણેલા હોય તો જ ના અંજાય, નહીં તો અંજાઈ જાય, અંજાઈ જાય. અને પછી દુઃખ કેવું રહીએ આપણે આ સદગુરુ પાસે અને ગુણાદિતાનંદ સ્વામી કે અમારી ભેગા રહે છે અને બીજે માલ માને છે, એવું થાય તે આખી જિંદગી દુખિયા રહે, કોઈ દી સુખ્યો ના થાય. હું રહું અહીં ગુરુજી પાસે અને મને કોક સદગુરુ બહુ શ્રેષ્ઠ ને બહુ મહાન દેખાયા કરે છે એટલે હું અહીં રહ્યો તો કોઈ એનો ગુણ લઉં છું, એ તો હારા જ છે ને મોટા જ છે, પણ મને આ સદગુરુથી સંતોષ નથી થતો. ઓલા સદગુરુ છે એને હું બહુ મહાન ને મોટા આનાથી જાણું છું એટલે આમાં મને સંતોષ નથી, આમાં સંતોષ નથી, રહ્યો છું અહીં એટલે મારા એકેય ગુણ અહીંથી આવવાનો નહીં ને ઓલું પ્રાપ્ત થવાનું નહીં, બેય બાજુથી ધોબીનો કૂતરો નહીં, ઘરનો નહીં, ઘાટનો, એવું થાય. એના કરતાં મને જો
ગુરુજી કરતાં કોઈ શ્રેષ્ઠ સદગુરુ દેખાય છે અને મારું હૃદય એવું કહે છે કે મારું કલ્યાણ આમના કરતાં એ વધારે જલ્દીથી કરશે, મને ત્યાંથી સાધુતાના ગુણ અને મને ત્યાંથી ભગવાન તરફનો રસ્તો વધારે મળશે, તો બહેતર છે મારે સદગુરુને પ્રેમથી વંદન કરીને જેના પ્રત્યે મને પ્રતીતિ છે ત્યાં જઈને રહેવું જોઈએ. એવું કરવામાં કોઈ દોષ નથી, કરવામાં કોઈ દોષ નથી, પણ જે જગ્યાએ છીએ ત્યાં અપૂર્ણપણું માનવું એનો દોષ ચોક્કસ છે, દોષ ચોક્કસ છે. જ્યાં છીએ ત્યાં પૂર્ણપણું મનાવવું જોઈએ, આટલું મુમુક્ષુએ યાદ રાખવું જોઈએ. જે આ વિષયમાં નથી પરંતુ અગત્યની વાત હોવાથી મેં તમને એ વાતની સ્પષ્ટતા કરી. ભાવના વિના ભક્તિ ન હોઈ શકે, આવી વાતો તે ભેગધારીઓ લોકોને કરતા હોય છે. આ જગતમાં જેટલા ભેગધારીઓ છે તે બધા ધન ને સ્ત્રીના યારી છે. ચારે ધામોમાં જે કોઈ સાધુ કહેવાય છે તે બધા ધન અને સ્ત્રીની વાસના તળે ડબાયેલા છે. ચાર સંપ્રદાય 52 દ્વારા એમાં ઘણા ધન અને સ્ત્રીમાં બુડેલા છે. જગતમાં કહેવાતા ધર્માચાર્યો પણ ધર્મ તજી દઈને વિપરીત કર્મોને કરે છે. 200 વર્ષ પહેલાં આ વાત લખાની, તેદી આવા હતા. આજે તો જો આ મીડિયાઓ ઢગલા બંધ આવું તો બહાર પડે છે. આજે આપથી કોઈ શ્રેષ્ઠ આચાર્ય નથી, અમે મનમાં એવું જાણીએ છીએ. આપ કોઈ અવતારી પુરુષ છો. અમારી કાઠીની નાત મહાલુટારું જાતિ કહેવાય, પટગીરો કહે છે. અમારી કાઠીની જાત તો મહાલુટારું. હમ રાજા કે કો વસન હોવે, મારત કોઈ વિલંબ ન જોવે, કઈ જન કો મારે અપારા, કઈ જન કો મારે અપારા, ગિનત તિન કો ન આવત પારા, ગિનત તિન કો ન આવત પારા. અમે કોઈ રાજાને પણ તાબે ન થઈએ, અમે તો એવા કઠણ છીએ. કોઈને મારતા અમને કોઈની વાટ ન જોઈએ. અમારે કોઈને મારવો હોય તો કોઈ વાટ જ ના જોઈએ, ઊભે ઊભો કાપી નાખીએ. અમે અપાર લોકોને મારી નાખ્યા હશે તેનો ગંતા પાર આવે તેમ નથી, બોલો. હા, પટગીરો કહે છે, એટલા લોકોને અમે મારી નાખ્યા હશે, કેટલા પાપના પહાડો કહેવાય. અમે પોતે નથી ગણી શકતા કે અમે કેટલા લોકોને મારી નાખ્યા છે, એમ કહે છે. આપને દેખ્યા પછી અમારું મન એવું થયું છે કે હવે પછી આપ જેમ કહો તેમ અમે કરીએ. આ જ ભગવાન સ્વામિનારાયણનું સર્વોપરીપણું. જે લોકોએ ઊભે ઊભા માણસોને ચીરી નાખ્યા, જેને ખબર નથી કે મેં આટલા લોકોને માર્યા, એ લોકો એમ કહે છે કે અમારે આજથી તમારા આશ્રિત થવું છે. અમારું મન અમને એવું કહે છે. અત્યાર સુધી અમે બહુ લૂંટફાટ કરી છતાં અમારી ભૂખ ભાંગી નથી. અમે બહુ લૂંટ્યા છે લોકોને પણ અમારી ભૂખ નથી ભાંગી. હવે તો બસ તુમારે બચન સે રખીએ નીમા, કોઉ બાત કી રહે ન સીમા, યહાં લોક યારો પર લોક જોએ, યહાં લોક યારો પર લોક જોએ, સબહી સુધરી જાવે સોઈ, સબહી સુધરી જાવે સોઈ. આપના વચનથી અમે નિયમો રાખશું, પાળશું, કોઈ વાતે અમે ખામી રહેવા દેશું નહીં, તેનાથી અમારો આલોક ને પરલોક સુધરી જાય. ત્યારે શ્રીહરિ બોલ્યા, તમે બધા કાઠી દરબારો સાંભળો, અમારા આપેલા નિયમોને જો તમે પાળશો તો અણવસ્ત્ર કરીને દુઃખી નહીં થાવ. પહેલું તો એ, આ લોકનું પહેલાં કરવું પડે. મહારાજ એમ કહે છે, શીખવાડે છે, કોઈને તમે ભગવાનનું ભજન કરવાનું કહો પણ એના આલોકની ચિંતા ના કરો તો એ ભગવાન ભજે કેમ, માટે આલોકની ચિંતા પહેલાં કરો. ત્યારે તે સૌએ પ્રેમથી બધા નિયમ લીધા. જેટલી અનીતિ કહેવાય છે તે બધું છોડી દીધું, પણ હોકોને અફીનને ચાલુ રાખ્યા. બે વસ્તુ રાખી, હોકો અને અફીન. કારણ કે એ વ્યસન એવું છે કે એ જે રોજની ટેવ પડી ગઈ હોય ને એના વિના રહેવાય નહીં. મહારાજ કેટલા દયાળુ છે, કેટલા પ્રેક્ટિકલ છે. આ લોકોએ કીધું અમારથી બીજું બધું થશે, ચોરી નહીં કરીએ, માંસ નહીં ખરીએ, દારૂ નહીં પીએ, વ્યભિચાર નહીં કરીએ, આજથી બધા તમારા નિયમ લઈએ છે. પણ હોકોને ચલમ જોશે, હોકો અને અફીનને ચાલુ રાખ્યા. તેમને કહ્યું અમે ધીરે ધીરે આગળ વધશું.
આટલા નિષ્કપટ, ધીરે ધીરે આગળ વધશું, આ બે અમારથી નહીં છૂટે, એમ દરબારોએ કહ્યું. પછી દારૂ, માંસ, ચોરી અને વ્યભિચારને બિલકુલ તજી દીધા. દૂધ અને પાણીને પણ ગાળીને પીવાનો નિયમ રાખ્યો. સ્વામિનારાયણ નામની 10 માળા મનને એકાગ્ર રાખીને ફેરવવી, તે વખતે કાંઈ બોલવું નહીં, અને ઉપર કયા તેટલા નિયમ લઈને સૌ શ્રીહરિના ચરણોમાં પડ્યા. મહારાજ કેટલા રાજી. હોકા અને અફીન આ બેને ચાલુ રાખ્યા તોય મહારાજે એને વર્તમાન ધરાવ્યા. ભગવાન સ્વામિનારાયણ એવા પ્રેક્ટિકલ ભગવાન છે કે કોઈ જીવનું એનાથી થોડુંક થાય એવું છે ને, વાંધો નહીં હાલ ચાલતો થા પહેલાં, આવું શીખવાડ્યું. પછી આપણે એમ કહે ના તું બધું જ છોડ પછી જ તને આ કરીએ, તો જીવ તો ક્યારે ભગવાન ભજે. પણ વાંધો નહીં, ઓળ થોડું હશે ચાલશે, થોડુંક તો કર, રસ્તે તો ચાલતો થઈ ગયો. મહારાજ આવા દયાળુ છે. પછી જ્યારે અડધી રાત ગઈ ત્યારે બધા ત્યાંથી ઉઠ્યા. અડધી રાત સુધી મહારાજ પાસે બેઠા રહ્યા. જ્યારે શ્રીહરિ પોઢ્યા ત્યારે બધા સંતો પોતાને ઉતારે આસને ગયા. બધાને સિદ્ધાસન કરીને મનની વૃત્તિને ધ્યાનમાં બધાએ સ્થિર કરી. સિદ્ધાસન વાળીને સંતો ધ્યાનમાં બેસી ગયા. જ્યારે સવાર થવા આવ્યું ત્યારે બધા સંતો ધ્યાનમાંથી ઉઠ્યા, ઊંચે સ્વરે નારાયણ ધૂન બોલવા લાગ્યા. એટલે તે સમયે શ્રીહરિ જાગ્યા. પહેલાં શૌચવિધિ કરવા ગયા, પછી હાથ ધોઈને દાંતન કર્યું. સંતોએ ભૈરવ રાગના કીર્તન ગાવાના શરૂ કર્યા. સવારમાં ભૈરવ રાગ ગવાય ત્યારે શ્રીહરિ ચૂપચાપ આવીને છાની રીતે ત્યાં બેસી ગયા. સંતો તો ધ્યાનમાં ભૈરવ રાગના કીર્તન ગાતા હતા. મારા સ્નાન કરવા ગયા, સ્નાન કરીને આવીને ધીરે રહીને છાના બેસી ગયા. સંતોને ખબર ના પડે ને એમ. સૂર્યોદય થયો ત્યારે સૌને ખબર પડી કે શ્રીહરિ છાની રીતે આવીને કીર્તન સાંભળે છે. સંતો એવા ભાવથી ગાતા ને તે મહારાજ પ્રેમથી સાંભળતા. આપણે પણ જો ભાવથી ગાઈએ તો મહારાજ છુપી રીતે આપણું સાંભળવા આવે. પછી સુંદર ગાદી બિછાવી દીધી, તેના ઉપર આવીને શ્રીહરિ સંતોની વચ્ચે બેઠા. સંતોની સાથે વાતો કરવા લાગ્યા. વાતોમાં અતિશય કરુણા રસ વરસાવતા હતા. શ્રીહરિને સંતોના ઉપર અપાર હેત હતું, તેથી અમૃતમય વચનોની ધાર કરતા હતા. પછી મહારાજ બોલ્યા સંતોને કે હે સંતો, તમને એક વાત પૂછવી છે. પૂછું? સંતો કે મહારાજ પૂછો ને, અમે તમારા છીએ, અમને યોગ્ય લાગશે તમે હુજાડશો એવું બોલશું. ત્યારે મહારાજ કહે છે, આગે સંત હરિજન જોઈ મહાભય હે સમરથ સોઈ, તેસે તિનકો કષ્ટ હી આયા, તેસે તિનકો કષ્ટ હી આયા, સહન કરે નહી અકલાયા, સહન કરે નહી અકલાયા, સો કેસી સમજ તેહી કાવે, કષ્ટ પરે ત્યું અધિક રહાવે, સો સમજ તુમ કુહોય જેસે, સો સમજ તુમ કુહોય જેસે, એક હી એક બોલો તેસે, એક હી એક બોલો તેસે. હે સંતો, પહેલાના સમયમાં સંતો અને હરિભક્તો ઘણા સમર્થ થઈ ગયા. સંતો કે હા મહારાજ બહુ સમર્થ થયા, બહુ મોટા થયા. તેમને ઘણું દુઃખ પડ્યું પણ અકળાયા વિના તેમણે બધું જ સહન કર્યું. તે સંતો અને હરિભક્તોની કેવી સમજણ હશે કે જેમ જેમ વધારે દુઃખ પડ્યું તેમ તેમ વધારે સહન કરતા ગયા, અને તે અંગે તમે શું સમજો છો તેનો જવાબ એક પછી એક એમ બધા બોલો. મહારાજ કે પૂર્વેના સંતો અને હરિભક્તોને દુઃખ પડતું ગયું તો એ લોકોને જેમ જેમ દુઃખ પડ્યું એમ એને સહન કર્યું. જેટલું વધારે દુઃખ આવ્યું એટલે એ લોકો વધારે આનંદમાં આવ્યા, આનંદમાં રહ્યા, કોઈ રીતે પાછી પાની ભરી નહીં. નટવર તમથી નેહ કરીને પાછી ન ધારો પગ પાની, મૂર્તિ તમારી મન માની,
સાને હાવે રાખો છાની મૂર્તિ તમારી મનમાની રસિક સલોના પિયા તમા સંગ રમવું નથી વાત લડીએ નાની મૂર્તિ તમારી મનમાની બ્રહ્માનંદ સ્વામીએ કીધું કે પ્રભુ તમારી સાથે પ્રેમ કરીને પાછી ન ધરું પગ પાણી ગમે એવું દુઃખ પડી જાય પણ હું પાછી આવે ના પડું તો મહારાજ કે સંતો પહેલાંના સંતો હરિભક્તો પાસે કેવી સમજણ હશે તમને તમને કંઈ ખબર પડે છે કેવી સમજણ હશે તમે બધા એક પછી એક કહો કે એ લોકો શું સમજ્યા હશે તે દુઃખની અંદર પણ એને સુખ મનાતું હશે અને એવી સમજણ તો વાલા ભક્તો અમારે ને તમારે કેળવવી જ રહી આ જગત દુઃખનો દરિયો છે આ સંસાર દુઃખનો સાગર છે એ સંસારની અંદર આપણે છીએ દુઃખ તો દેહનું આધિ વ્યાધિનું ઉપાધિનું આવવાનું પ્રારબ્ધનું પણ આવવાનું પણ ભગવાન શ્રીહરિ આપણી રક્ષામાં છે જે કાંઈ આવતું હશે એ સૂળીનું કાંટે મટાડતા હશે સૂળીનું કાંટે મટાડતા હશે અને એ વાત બહુ નક્કી છે કે જેની અંદર જેટલી સહનશક્તિ વધારે એટલો એ ભગવાનને વધારે વાલો સહનશક્તિ જેટલી વધારે એટલો એ ભગવાનને વધારે વાલો દુઃખ આવે અને જે ભગવાનનો ભક્ત મહારાજને એમ કે મહારાજ તમારે દેવું હોય એટલું દો મહારાજે એટલે તો પ્રથમના 70મા વચનામૃતમાં ત્યાં સુધી કીધું કે સત્સંગ એને અર્થે કરવો જ નહીં સત્સંગ એને અર્થે ના કરવો કે મારે હું વાંજ્યો છું તો મારે દીકરો આવે મારે ઘરની અંદર આટલા માણસ મરી જાય છે તો જીવી જાય મારે આ જગ્યા પાકતું નથી થારો પાક થાય ધંધો નથી ચાલતો ધંધો થાય મહારાજ કે કોઈ સ્વાર્થને અર્થે સત્સંગ કરવો જ નહીં કારણ કે જો ઈચ્છા પૂરી થાય તો પાકો હરિભગત થઈ જાય ઓહો મારા તો પ્રત્યક્ષ છે ને સાચા છે ને આમ મેં કરી હતી માનતા નામ થઈ ગયું ના થઈ ગયું અને જો ના થાય તો પગ પાછો પડી જાય નિશ્ચય ડગમગી જાય માટે મહારાજ કે સત્સંગ કરવો તે જીવના કલ્યાણને અર્થે કરવો અને તમે જુઓ કે જે જેની ઉપર શ્રીજી મહારાજ રાજી થયા ને તો મહારાજ જેની જે લોકોએ આ લોકનું બહુ માગ્યું ને આ લોકની બહુ સંપત્તિ માગી એનું પર રાજી નથી થયા આપ્યું છે પણ રાજી એવા નથી થયા રાજીપો તો એને કહેવાય કે આખું હૃદયની અંદર જેના નામ આખા આમ કોતરાઈ જાય ને એને રાજીપો કહેવાય દાદા ખાચર જેને જિંદગીમાં કાંઈ માગ્યું નહીં સહન કર્યું તો મહારાજના હૃદયમાં લખાઈ ગયા મહારાજની જીભ પર લખાઈ ગયા મહારાજના સંકલ્પમાં લખાઈ ગયા મહારાજના મનમાં લખાઈ ગયા કારણ કે એને આખી જિંદગી સહન કર્યું જેને જેને સહન કર્યું એ બધાય મહારાજના હૃદયમાં લખાણ આપણે લખાવવું હોય તો સહન કરવું પડે બધું સહન કરવું પડે જે આવે એ સહન કરવું પડે કોઈ દી મહારાજને બસ એક જ પ્રાર્થના મારા સહન શક્તિ વધારે ને વધારે દેજો દુઃખ જેટલું દેવું હોય એટલું દેજો અને સહન શક્તિ પણ વધુમાં વધુ દેજો તમારે જે દેવું હોય દો પણ સહન શક્તિ ભેગી દેજો કે તમારા નિશ્ચયમાં અનિશ્ચયનો ઘાટ ના થાય કારણ કે મહારાજે પ્રથમના 60મા વચનાદમાં કીધું પ્રથમના 61મા વચનાદમાં કીધું કે જેમ જેમ ભગવાન મને વધારે કષ્ટનીમાં રાખશે એમ એમ મને વધારે વસ થશે સહન કરે ને ભગવાનને પોતાને સહન કરવાની કેટલી ટેવ છે મહારાજ કેટલું સહન કરે છે આપણું કેટલું સહન કરે છે જે આપણને જમવાનું રોજ આપે છે એને આપણે ભૂલી જઈએ છીએ જે આપણને રોજ મેમરી આપે છે એને આપણે ભૂલી જઈએ છીએ જે આપણા શ્વાસ લે છે ને છોડે છે એને આપણે ભૂલી જઈએ છીએ જે આપણા ખાધેલા અન્નને પચાવે છે એને આપણે ભૂલી જઈએ છીએ આપણે કેટલા કૃતજ્ઞ છીએ અને છતાંય ભગવાન કેટલું સહન કરે છે એને એક જ વાર કીધું તું મારો થયો તે એક વાર કીધું કે મહારાજ હું તમારો છું એટલે બધી ચિંતા મારે તારી કરવી એ આપણી બધી ચિંતા કરે છે આજ સુધી પણ અમારી જીવન જાણું છું રાખો છો ખબર સારી જીવન જાણું છું જીવ કૃતજ્ઞ છે પણ ભગવાન કૃતજ્ઞ નથી થતા સહન જ કરે છે ને એક આપણા જેવા એક છે કેટલા છે બધાનું ભગવાન સહન કરે છે એવા સહનશક્તિવાળા છે માટે આપણે કંઈ થોડું ઘણું આવે તરત બહુ દુઃખી ના થઈ જવું સહન કરવું એમાં પણ છેવટે સુખ જ હોય
શું સમજણ છે તે બધા બોલો, ગમે તેવા દેશકાળ આવે છતાં જે ભક્તોની સમજણમાં કાંઈ ફેર પડે નહીં, જેમ જેમ અધિક કષ્ટ આવે તેમ તેમ અધિક દ્રઢતાથી તે સમયે બધું સહન કરે, વધુ પડતા કષ્ટમાં પણ જે પાછી પાણી કરે નહીં તેમની એ કેવી સમજણ હશે કે તેઓ અધિક દ્રઢ રહી શકે છે? વગર સમજણે કાંઈ નિર્ધાર નક્કી થાય નહીં, માટે એનો ઉત્તર વિચાર કરીને આપજો સંતો ભક્તોને મહારાજ. કે કઈ સમજણ છે એવી? આજે લોયાધામ પરિવારમાં એવા ભક્તો છે. હા, આ લોયાધામ પરિવાર એવો નથી કે શાસ્ત્રમાં જે વાત આવે છે એવી વાતોને, વાતોના મૂર્તિમંત સ્વરૂપો લોયાધામમાં એવા સંતો ભક્તોના નથી એમ નહીં, મૂર્તિમંત સ્વરૂપો છે, મૂર્તિમંત સ્વરૂપો. આજ કેટલા હરિભક્તો એવા છે જેની ઉપર આકાશ ફાટે ને એવા દુઃખ આવ્યા છે, આકાશ ફાટે એવા દુઃખ આવ્યા છે ને આવે છે, એની વચ્ચે પણ એના મહારાજમાંથી, મહારાજના સંતોમાંથી, મહારાજના ભક્તોમાંથી, આ સત્સંગમાંથી રતિવા એનો રંગ ઓછો નથી થતો, વધે છે, હમુકો વધે છે, ઓછો નથી થતો. અને એવાને જોઈને મહારાજને, મહારાજના સંતો ભક્તો બધા રાજી થાય, એવાના જીવન કોકને પ્રેરણા આપે, પેટમાં દુખે ને ભગવાનને ફરિયાદ કરવા નીકળે, જાજુ જમ્યો હોય ને ભાઈ પેટમાં દુખે ને ભગવાનને ફરિયાદ કરવા નીકળે, ચોરીના પૈસા ભેગા કર્યા હોય ને પછી એના અંદર ઉપાધિ થાય ને ભગવાનને ફરિયાદ કરવા નીકળે, ભગવાનને તો એમ થાય કે આને કેમ એ મારો ભગત કર્યો. માટે થોડું ઘણું દુઃખ આવે અને સહન કરવું, એવા એવા સત્સંગમાં કેટલા ભક્તો છે જેને પહાડ જેવા દુઃખ આવ્યા છે, અત્યારે આવે છે, હાલની તારીખમાં આવે છે. પણ એવાના ફોન આવે ને કે વાત કરે ને તો એમ ના કે મહારાજ આવું કરે એવું કરજો, ગુરુજી આવું કરે એવું કરજો, ખાલી એટલું જ કે હા તો આવું આવ્યું હતું, આવું થયું છે, ખાલી જણાવ્યું છે, બસ મહારાજને પ્રાર્થના કરજો કે નિશ્ચયમાં ક્યારેય અનિશ્ચયનો ઘાટ ના થાય, આવું કરે. બોલો, આટલી જ પ્રાર્થના કરે ભગવાનને, ભગવાનના સાધુને, ત્યારે આપણને થાય કે શ્રીજી મહારાજની જે સમજણ મહારાજને દેવી છે એ સમજણવાળા ભક્તો આજે છે, ઘણા છે. વિચાર્યા વિના બોલવું નહીં, શી ખબર કે તેમાં શું હોય, પોતાની દ્રઢતા તપાસીને વિચાર કર્યા પછી બોલજો. મહારાજ કે તમે સમજણની વાત કરો પણ તમારા હૃદયમાં કેટલું છે વિચારીને કહેજો. અત્યારે તો રોજ શિરોપુરીને દૂધપાક જમવામાં હોય છે સંતોને કહે છે મહારાજ, પણ ક્યારેક ખટરસ ખાવા ન મળે એવો કાળ પણ આવે. અત્યારે મન ફાવતી ધોતીને પોથી વગેરે બધું રાખો છો, પણ જો બધું છોડવું પડે તો મનની સ્થિતિ કેવી થાય સંતો બોલો. આવું મહારાજે કીધું, અત્યારે તો તમારું મન માની બધું થાય છે પણ બધું છોડવું પડે તો કેવું થાય? આજે અમેરિકામાં રહેતા હોય એ બધી સુવિધાઓ વચ્ચે અને કાલે લોયાની અંદર લાઈટ એ ના હોય એની વચ્ચે ગુરુજી રાખે, અહીં 5 વર્ષ રાખ્યા હોય ને પછી ન્યા રાખે સીધા, જો 2 મહિના માટે આવ્યા હોય ને પછી પાછા ન્યા રહેવાનું હોય કે વાંધો ના આવે, પણ 2-5 વર્ષ અહીંની સુવિધા સંપન્ન આ દેશની અંદર બધું ભોગવી લીધું હોય, સરસ સુવિધાઓ વચ્ચે રહ્યા હોય અને પછી ત્યાં લાઇટ હોય ના હોય ને છાપરા તપતા હોય, ચૈત્ર વૈશાખનો તાપ હોય અને લીમડા નીચે ત્યાં લૂ ખાવાની હોય, ત્યાર પછી કેવું લાગે? આવું વિચાર લેવું જોઈએ. મનની સ્થિતિ કેવી થાય? તમે બધા હરિ વિનાનું સર્વે હરામ છે એમ વારંવાર ગાવ છો, સંતોને મહારાજ કહે છે, તમે ગાવ છો કે હરિ વિના કર્યું સર્વે હરામ રે વરી હું તો વન માડી, ભગવાન વિનાનું બધું હરામ કર્યું એવું બહુ ગાવ છો તમે, પણ પ્રસંગ આવ્યા સિવાય દ્રઢતાની ખબર કેમ પડે? મહારાજ કે સંતો તમે ગાવ તો છો, બોલો તો છો, પણ એ તો જ્યારે સમય આવે ત્યારે ખબર પડે તમારી સમજણ કેવી છે. આવું મહારાજ સંતો, આ બધા સંતો તો સમજણવાળા જ હતા, સહનશક્તિવાળા જ હતા, બધી જ રીતે મહારાજને ગમે એમ જ જીવન જીવવાવાળા હતા. પણ મહારાજ આજે અમારા જેવા માટે, તમારા જેવા માટે આ વાતો સમજાવવા માટે આ બધા ચરિત્રો કરે, મહારાજને મોટા ભેગા થઈને આપણા માટેનું આ તો એક મૂવી બનાવે છે, આપણા માટેનો આ એક રોલ કરે છે. બાકી એ તો બધા સહન કરે એવા જ હતા, પણ મહારાજ આપણને પૂછે છે કે તમારે સહન કરવાનું થયું હોય તો તમે કેટલું કરી શકો? તમે ગાવ તો છો કે આ જગત ખોટું છે, વાતો તો કરો છો પણ ખરેખર જગત તમને કેટલું ખોટું થયું છે તમારી સમજણની અંદર? પંચાળાના પહેલામાં જેમ કીધું કે પંચ વિષય છે એ ઉતરતામાં ઉતરતા જેવા થઈ જાય ને, એથી ઉતરતા થઈ જાય
એવી સમજણને તમે કેળવેલી છે કે નહીં એમ મહારાજ મને તમને પ્રશ્ન પૂછે છે, એટલે આપણે જવાબ દેવાનો છે. આ તો બધા કેળવેલા જ છે. ઇતિ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિ વિરચિત શ્રી હરિચંદ્ર સાગરના ચતુર્થપુરમાં પરજરાગના કીર્તન સાંભળીને કાઠિયોએ નિયમ લીધાને શ્રી હરિએ સંતોને પ્રશ્ન કર્યા, નામે 32મો તરંગ સમાપ્ત થયો. શ્રી ઘનશ્યામ મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામી નારાયણમ નીલકંઠમ ભજે શ્રી ઘનશ્યામ મહારાજ.